ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે સવારના સમયે યમુના એક્સપ્રેસ વે પર એક બાદ એક 10 વાહનો એકબીજા સાથે ટક્કરતી હતી. આ દુર્ઘટનાના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. ગાઢ ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે કોઈ પણ જોવા મળ્યું ન હતું. તો વાહનોની ટક્કર થવાના કારણે 50 વાહનો પર અસર પહોંચી છે. આ દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્તમાં એક વિદેશી કપલ પણ સામેલ છે. વિદેશી મહિલાને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. જણાવી દઈએ કે યમુના રોડ પર જે રીતે ધુમ્મસના કારણે વિઝિબિલિટી એકદમ નહિવત થઈ ગઈ હતી, ત્યારે એક સાથે 14થી પણ વધારે ગાડીઓનો અકસ્માત સામે આવ્યો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે આગળના વાહનો દેખાઈ શકતા ન હતા. તેના કારણે 14થી પણ વધારે ગાડી અને બસનો એક સાથે અકસ્માત સામે આવ્યો છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જે રીતે અકસ્માત સર્જાયો હતો. 14થી પણ વધુ ગાડીઓ એક સાથે ટકરાઈ ગઈ હતી. વિઝિબિલિટી એકદમ નહિવત બની ગઈ હતી. તેના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જણાવી દઈએ કે આ અકસ્માતમાં એક વિદેશી કપલને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. તેમાં વિદેશી મહિલાને માથાના ભાગે ઈજાઓ થવા પહોંચી છે. તો તમામે તમામ ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે રીતે યમુના રોડ પર આ તમામે તમામ દ્રશ્યો સર્જાયા હતા. જણાવી દઈએ કે ગાઢ ધુમ્મસના કારણે ગાડીઓમાં ડ્રાઇવિંગ કરી રહેલા એક કારના ડ્રાઈવરને બીજી અન્ય કારો ન દેખાતા એક બાદ એક એમ કુલ 14થી વધુ ગાડીઓનો અકસ્માત સામે આવ્યો છે. ગાડીઓ અને બસ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ તમામે તમામમાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.